મુંબઈમાં એલિફન્ટ કોલેજની સ્થાપના થઈ હતી તો ઈસ્વીસન અઢારસો માં જો અંગ્રેજોએ માત્ર ને માત્ર શાસન નથી કર્યું થોડીક સારી કામગીરી કરી જેમ કે રેલવે આપણને દેતા ગયા તાર ટપાલની સુવિધા આપણને દેતા ગયા અને થોડું ઘણું શિક્ષણમાં ફેરફાર કરતા ગયા કે એ તો આપણને ઘણું બધું મળ્યું પણ શિક્ષણમાં એણે ઘણો બધો ફેરફાર કરી નાખ્યો તો કયા વર્ષે મુંબઈમાં એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી તો ઈસવીસન 1844 માં ચુમ્માલીસમાં ભાઈ એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી ભારતમાં કયા સ્થળેથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ તો ભાઈ યાદ રાખજો ભારતમાં ભારતમાં

થઈ મિત્રો આની પહેલાંના ઘણા બધા વિડીયો આપણે એનસીઆરટી જી ના બનાવી ચૂકેલા છીએ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઉપર આઈ બટનમાં પણ લિંક તમને જોવા મળશે ત્યાં જઈને તમે આ તમામે તમામ વિડીયોને એકવાર અવશ્યથી જોઈ લેજો વાલા મિત્રો ઈસ્વીસન અઢારસો ને ઓગણપચાસમાં ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં કોના દ્વારા હિન્દુ બાલવા બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી તો ભાઈ ઈસવીસન અઢારસો ને ઓગણ પચાસમાં ઈસ્વીસન અઢારસો ઓગણપચાસમાં કોના દ્વારા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના થઈ તો અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી હતા બેથુન અને બ્રહ્મો સમાજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બરાબર બ્રહ્મો સમાજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને શિક્ષણશાસ્ત્રી બેથુન દ્વારા આ પ્રકારની એક કામગીરી બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી તો ઈસવીસન અઢારસો ને અઠ્યાવીસમાં રાજા રામ મોહન રાય દ્વારા ભાઈ રાજા રામ મોહન રાય દ્વારા ભાઈ બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો દયાનંદ સરસ્વતીને લગતા થોડાક પ્રશ્નોને આપણે જોઈ જોઈ લેવા છે વાગોળી લેવા છે તો ધ્યાન આપો એમાં દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો ભાઈ દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક મોરબી નજીક ટંકારા ખાતે થયો હતો ભાઈ ક્યાં થયો હતો ટંકારા બરાબર ટંકારા ખાતે થયો હતો ઈસવીસન અઢારસો ને ચોવીસમાં દયાનંદ સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો તો મોરબી નજીક ટંકારા ખાતે થયો હતો ગુજરાતી હતા ભાઈ આપણા યાદ રાખજો ભાઈ ગુજરાતી હતા દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી તો લાહોર પાકિસ્તાનમાં જઈ આવેલા માણસ હતા ભાઈ લાહોર મુકામે ભાઈ એણે શું શરૂ કર્યું તો દયાનંદ સરસ્વતીએ લાહોર શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની ભાઈ સ્થાપના કરેલી હતી ભાઈ યાદ રાખજો ભાઈ એ કોઈ જેવા તેવા વ્યક્તિત્વ ધરાવતા માણસ નહોતા ભાઈ કોના દ્વારા સન ઓગણીસો ને બેમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી તો સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા એટલે કે દયાનંદ સરસ્વતીના જેવો શિષ્ય હતા એમના દ્વારા ભાઈ કાંગડી ગુરુકુળ ની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ કાંગડી ગુરુકુળના સ્થાપક સ્વામી શ્રદ્ધાનંદજી છે ભાઈ કોણ છે ભાઈ સ્વામી શ્રદ્ધાનંદજી છે ભાઈ યાદ રાખજો દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા તો સ્વામી વિરજાનંદ મથુરાના જેવો વતની હતા બરાબર દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા ભાઈ તો સ્વામી વીરજાનંદ હતા મથુરાના જેવો રહેવાસી હતા ભાઈ તો દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ પણ યાદ રાખજો વેદો તરફ પાછા વળો વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો છે તો વેદો તરફ પાછા વળોનો નારો દયાનંદ સરસ્વતીએ આપ્યો છે કોણે આપ્યો છે ભાઈ દયાનંદ સરસ્વતીએ ભાઈ વેદો તરફ પાછા વળોનો નારો આપેલો છે દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી તો દયાનંદ સરસ્વતીએ ભાઈ સત્યાર્થ પ્રકાશ કયા ગ્રંથની રચના કરી ભાઈ સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં કરી ભાઈ દયા આર્ય દયા આર્ય દયા આર્ય આમ યાદ રાખશો તો તમને આ કન્ફ્યુઝ નહીં થાય બાકી તમે આમાં કન્ફ્યુઝ થઈ જાહો ભાઈ આર્ય સમાજની સ્થાપના કોણે કરી તો દયાનંદ સરસ્વતીએ કરી ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં કરી શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી તો ભાઈ શુદ્ધિ ચળવળની શરૂઆત દયાનંદ સરસ્વતી દ્વારા જ કરવામાં આવી હતી શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી ભાઈ દયાનંદ સરસ્વતી દ્વારા જ કરવામાં આવી હતી કોના દ્વારા મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરવામાં આવી તો મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રામાબાઈ રાનડે તથા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે બરાબર તો આ એવા મહારાષ્ટ્રના મહાન શિક્ષણ શાસ્ત્રીઓ કહી શકાય કે જેમના દ્વારા ભાઈ શાળા મહાશાળા કોલેજની શરૂઆત કરાવવામાં આવી હતી ભાઈ સત્ય શોધક સમાજ સત્યના શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી તો જ્યોતિબા ફૂલે દ્વારા ભાઈ સત્ય શોધક સમાજની ભાઈ શું કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી કોના દ્વારા ઈસવીસન ઓગણીસો ને સોળમાં રાહ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી તો મહર્ષિ ઘોડે કેશવ કરવે મહર્ષિ કરવે અહીંયા તમને આપ્યું છે મહર્ષિ ઘોડે કેશવ કરવે દ્વારા ભાઈ ઈસવીસન ઓગણીસો ને સોળમાં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટેના અલગ યુનિવર્સિટીની રચનાની વાતને ભાઈ તેઓએ ભાઈ સ્વીકારી હતી એસ એનડીટી એસ એનડીટી યુનિવર્સિટી કહેવાય છે શ્રીમતી નાથીભાઈ દામોદર તુકાર કે બરાબર આવી એસએનડીટી યુનિવર્સિટી છે ભાઈ મુંબઈમાં આવેલી છે જેના સ્થાપક મહર્ષિ ઘોડે કેશવ કરવે છે ભાઈ બરાબર એ પણ એક યાદ રાખવા જેવા વ્યક્તિત્વ ધરાવતા માણસ છે ભાઈ એને પણ એક યાદ રાખજો ભાઈ કોના દ્વારા ઈસવીસન અઢારસો પચાસમાં અમદાવાદમાં છોડીઓની નિશાળ એની નિશાળ ભાઈ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરવામાં આવી હતી તો હરકુંવર શેઠાણી હરકુંવર શેઠાણી એ ભાઈ છોડીઓની નિશાળ છોડીઓની શાળા બરાબર છોડી એટલે આપણે ભાઈ કાઠિયાવાડીમાં કહીએ ને તો છોકરીઓની શાળા બરાબર તો આવી છોડીઓની નિશાળ આવું નામ આપીને ભાઈ કન્યા શાળા શરૂ કરનાર કોણ હતા હરકુંવર શેઠાણી હતા ભાઈ હરકુંવર શેઠાણી દ્વારા ભાઈ આ કન્યા શાળા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ કોના દ્વારા ઈસવીસન અઢારસો ને ચોસઠમાં ઈસવીસન અઢારસો ને ચોંસઠમાં ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા અને ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિયેન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી તો સર સૈયદ અહેમદ ખા દ્વારા ભાઈ સર સૈયદ અહેમદ ખા દ્વારા ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા અને અઢારસો પંચોતેરમાં ભાઈ અલીગઢ ખાતે એંગ્લો મહમેડન ઓરિયેન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી તો આ યાદ રાખવા જેવી બાબતો કહી શકાય સર સૈયદ અહમદ ખાને ક્યુ સામાયિક અને ક્યારે શરૂ કર્યું હતું તો તહઝીલ તહઝીબ ઉલ અલખા અલ અખલાક બરોબર અખલાક આવું એક સામયિક સર સૈયદ અહમદ ખાને શરૂ કર્યું હતું ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં થોડુંક નામ અઘરું છે પણ યાદ રાખવા જેવું ખરા ગોંડલમાં કયા મહારાજાએ ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી હતી તો મહારાજા ભગવતસિંહજીએ મહારાજા ભગવતસિંહજીએ ભાઈ છેલ્લા દાયકાઓમાં કન્યા વિદ્યાલયોની સ્થાપનાઓ પર વધારે ભાર આપ્યું હતું ભાઈ ભગવત સીજી મહારાજાની વાત છે ગોંડલના રાજવી હતા ગાંધીજીએ વર્ષ ઓગણીસો ને છત્રીસમાં કઈ શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી તો વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી કઈ શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી નાખી હતી વર્ષ ઓગણીસો આડત્રીસમાં કોની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી તો ડૉક્ટર ઝાકીર હુસેનની અધ્યક્ષતા હેઠળ ડૉક્ટર ઝાકીર હુસેનની અધ્યક્ષતા હેઠળ ભાઈ શું રચવામાં આવી તો ભાઈ એક ખાસ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ તો સાત વર્ષનો હોવો જોઈએ ભાઈ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસના વર્ષો કેટલા વર્ષ કીધા ભાઈ સાત વર્ષ કીધા કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન અને આત્માના ઉત્માસોનું આવિષ આવિષ્કરણ બરોબર આવું કોણે કીધું હતું તો મહાત્મા ગાંધીએ કીધું હતું કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન અને આત્માના ઉત્માસોનું આવિષ્કરણ આ કોણું વિધાન છે ભાઈ મહાત્મા ગાંધીજીનું વિધાન છે વર્ષ ઓગણીસો એકમાં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ભાઈ શાંતિ નિકેતન સ્થાપનાની શરૂઆત કરી હતી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન સંસ્થાનું વર્ષ 1922 માં બાવીસમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું તો શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી આવું નામ ક્યારે રાખવામાં આવ્યું ભાઈ ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં બરાબર તો એમના દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ યાદ રાખજો આમ તો રવિન્દ્રનાથ ટાગોરનું આખું પાત્ર તમારા માટે ખૂબ જ આઈએમપી જરૂરી બને છે તો આવાને આવા વિડીયો જોવા માટે હેક સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે ચાલો શરૂઆત કરીએ આજના આપણા વન લાઈનર પ્રશ્નોથી પાંચસો ને છોતેરમો પ્રશ્ન આપણી સમક્ષ છે પ્રશ્ન કંઈક આવો છે રવીન્દ્રનાથ ટાગોર એટલે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ બે હજાર તેરમાં પોતાના કયા કવિતા સંગ્રહ માટે નોબેલ પુરતા પુરસ્કાર મળ્યો હતો ભાઈ નોબેલ પુરસ્કારથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એ કવિશ્રી રવિન્દ્રનાથ ટાગોરની વાત છે તો એનું પુસ્તક છે ભાઈ ગીતાંજલિ પુસ્તક કયું પુસ્તક છે ભાઈ એ પુસ્તકનું નામ યાદ રાખજો વાલીડાઓ શું છે ભાઈ ગીતાંજલિ પુસ્તકથી બરાબર એમને ખ્યાતનામ કવિતાઓની બધી રચનાઓ કરી હતી એ ગીતાંજલિ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવી છે મિત્રો કયા વર્ષમાં એમને નોબેલ પારિતોષિક મળ્યો હતો ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો ઓગણીસો ને તેરમાં આવે બરોબર સાહિત્ય ક્ષેત્રે ભાઈ સૌ પ્રથમ નોબેલ ક્ષેત્ર મેળવનારા ભારતીય કહેવાય તો એ છે રવિન્દ્રનાથ ટાગોર બરોબર જેમને સાહિત્યક્ષેત્રે ભાઈ સૌ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ઈસવીસન અઢારસો ને પંદરમાં આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી તો રાજા રામ મોહન રાય રાજા રામ મોહન રાય દ્વારા ભાઈ કઈ સભાની વાત કરી ભાઈ આત્મીય સભા આત્મીય સભાની સ્થાપના કરી હતી ઈસવીસન અઢારસો ને પંદરની આજુબાજુભાઈ રાજા રામ મોહનરાય દ્વારા ભાઈ આત્મીય સભાની રચના કરવામાં આવી તે રાજા રામ રાયની વાત છે રાજા રામ રાયે બંગાળી અને ફારસીમાં શરૂ કરેલા સમાચાર પત્રોના નામ જણાવો તો વાત કરીએ મિત્રો બંગાળીમાં સંવાદ કુમુદી સંવાદ કુમુદી આવું એક સાપ્તાહિક આમ તો સમાચાર પત્ર બની ગયું હતું એટલે સમાચારપત્ર શરૂ કર્યું હતું અને બંગાળીની વાત કરીએ તો સવાદ કુમુદી અને ફારસીમાં વાત કરીએ તો મીરાત ઉલ અખબાર મીરાત ઉલ અખબાર આ બે પ્રકારના જે સમાચાર પત્રો છે એ રાજા રામ મોહન રાયે શરૂ કર્યા હતા બંગાળીમાં સંવાદ કુમુદી અને ફારસીમાં મીરાત ઉલ અખબાર મીરાત ઉલ અખબાર બરાબર યાદ રાખજો કયા સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તો ભાઈ રાજા રામ મોહનરાય દ્વારા જ રાજા રામ મોહનરાય દ્વારા જ ભાઈ સતી પ્રથાનો શું કરવામાં આવ્યો હતો ભાઈ કાયદેસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો રાજા રામ મોહનરાય દ્વારા આ સતી પ્રથાનો ભાઈ સરાસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો તો એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો વિલિયમ બેન્ટી કહેવાય ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં વાત છે ભાઈ રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી ગવર્નર જનરલ કોણ હતા ભાઈ વિલિયમ બેન્ટિક અથવા લોર્ડ વિલિયમ બેન્ટિક આવું તમે સાંભળ્યું હશે તો એમના પ્રયત્નોથી ભાઈ એમના પ્રયત્નોથી ભાઈ સતી પ્રથા વિરુદ્ધનો કાયદો બનાવીને અમલમાં મૂકનાર હતા આ ગવર્નર વિલિયમ બેન્ટિક બરાબર કોના પ્રયત્નોથી તો રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીમાં વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું તો વિલિયમ બેન્ટિક જ એવા એક અધિકારી કહી શકાય ગવર્નર કહી શકાય કે જેણે કંપનીના વહીવટમાં કોના વહીવટમાં ભાઈ કંપનીના વહીવટમાં ભારતીયોને હું આપ્યું તું ભાઈ સ્થાન આપ્યું હતું ભારતીયોને સ્થાન આપનાર હતા લોર્ડ વિલિયમ બેન્ટિક ભાઈ યાદ રાખજો ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી હતી તો એમાં પણ લોર્ડ વિલિયમ બેન્ટિકનો જ ફાળો છે ભાઈ કારણ કે ભાઈ માતૃભાષા જરૂરી છે બરાબર એટલા માટે તો આપણે માતૃભાષા દિવસ તરીકે પણ એક દિવસને ઉજવતા થઈ ગયા છીએ તો વિલિયમ બેન્ટિક દ્વારા ભાઈ આવું સૂચન કરવામાં આવ્યું હતું કે અદાલતમાં તમે જ્યારે ન્યાય માગવા આવો છો ત્યારે માતૃભાષાનો ઉપયોગ કરી શકશો ભાઈ રાજા રામ મોહનરાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું તો ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે ક્યાં ભાઈ ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે રાજા રામ રાયનું ભાઈ અવસાન થયું કઈ સંસ્થાના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસમાં ઈસવીસન અઢારસો ને નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા બનાવવામાં આવ્યા તો બ્રહ્મો સમાજના પ્રયત્નોથી કઈ સંસ્થાનું નામ યાદ રાખવાનું ભાઈ બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ભાઈ ઈસવીસન અઢારસો ને ઓગણચાળીસમાં નરબલી પ્રથા અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદાઓ અમલમાં આવ્યા હતા બ્રહ્મો સમાજના કયા અધ્યક્ષ પોતાના સામાયિક સોમ પ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી તો ભાઈ બ્રહ્મો સમાજના અધ્યક્ષ પદે એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા ભાઈ સોમ પ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી ભાઈ સોમ પ્રકાશ બરાબર આ શું છે ભાઈ એક પ્રકારનું સામયિક છે બ્રહ્મો સમાજ દ્વારા બહાર પાડવામાં આવતું અને ખાસ કરીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જીવવામાં ફાળો સૌથી વધારે હતો ભાઈ ઈસવીસન અઢારસો ને છપ્પનમાં ઈસવીસન અઢારસો ને છપ્પનમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા તો ભાઈ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી લોર્ડ ડેલહાઉસી કયા ગવર્નર જનરલ હતા ભાઈ ડેલહાઉસી એણે વિધવા પુનર્વિવાહનો કાયદો પસાર કરાવ્યો અને વિધવા પુનર્લગ્નને ભાઈ કાયદેસર ગણાવ્યા ભાઈ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ઈસવીસન અઢારસો ને છપ્પનના વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીની ગવર્નર જનરલ કાઉન્સિલના કયા સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો ભાઈ ઈસવીસન અઢારસો છપ્પનમાં વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીના ગવર્નર જનરલના કાઉન્સિલના જે સભ્ય હતા એ હતા જે બી ગ્રાન્ટ જે બી ગ્રાન્ટ નામના અંગ્રેજ અફસર દ્વારા ભાઈ આ રજૂ કરવામાં આવ્યો હતો વડોદરાના કયા મહારાજાએ અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યો કર્યા હતા તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ કોના દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ અનુસૂચિત જાતિના કલ્યાણ માટેના કાર્યો કર્યા હતા હાથ ધરવામાં આવેલા કાર્યોની વાત છે ભાઈ ગાંધીજીએ અનુસૂચિત જાતિના કયા પરિવારને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો હતો તો દુદાભાઈ અને દાનીબેન દુદાભાઈ અને દાનીબહેનના પરિવારને ગાંધીજીએ ભાઈ આશ્રય આપ્યો હતો પોતાના આશ્રમમાં ગોધરા ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી તો મામા સાહેબ ફાળકે દ્વારા કોના દ્વારા ભાઈ મામા સાહેબ ફાળકે દ્વારા ભાઈ ગુ ગોધરા ખાતે ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે ખાસ કરીને એમના માટે જ આ શાળા સ્થાપી હતી કોના પ્રયત્નોથી કોના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ને બોતેરમાં લગ્ન વય સંમતિ ધારો પસાર કરીને બાર વર્ષથી નીચેના વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા તો કેશવચંદ્ર સેન કોણ છે ભાઈ યાદ રાખવા જેવા કેશવચંદ્ર સેન બરાબર યાદ રાખજો ભાઈ કેશવચંદ્ર સેન બરાબર બાર વર્ષથી નીચેની વયના બાળકોના લગ્નને ભાઈ શું ગણવામાં આવ્યું ગેરકાયદેસર ગણવામાં આવ્યું વર્ષ ઓગણીસો ત્રીસના વર્ષ ઓગણીસો ત્રીસના શારદા અધિનિયમ અંતર્ગત કન્યા ની લગ્નની ઓછામાં ઓછી ઉંમર કેટલી કરવામાં આવી તો ભાઈ એમની ઓછામાં ઓછી ઉંમર ચૌદ વર્ષ કરવામાં આવી કેટલા વર્ષ ભાઈ ચૌદ વર્ષ કરવામાં આવી ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં કોણે સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી તો ભાઈ દુર્ગારામ મહેતા દ્વારા કોના દ્વારા ભાઈ દુર્ગારામ મહેતા દ્વારા ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી ભાઈ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી પરીક્ષામાં તમને ગમે ત્યાં પૂછાય એટલા માટે જ એનસીઆરટી જીસીઆરટીના બધા જ વિડીયોને જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો તો ભાઈ બાર જાન્યુઆરી બાર જાન્યુઆરી અઢારસો ને તેસઠમાં બાર જાન્યુઆરી અઢારસો ને તેસઠમાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો ભાઈ બાર જાન્યુઆરી ઓગણીસો ને તેસઠની સોરી અઢારસો ને તેસઠની વાત છે વાલા મિત્રો બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠની વાત છે ભાઈ સ્વામી વિવેકાનંદના જન્મદિવસની વાત છે સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ તો પિતાનું નામ વિશ્વનાથ હતું ભાઈ બરાબર વિશ્વનાથ દત્ત હતું અને માતાનું નામ હતું ભાઈ ભુવનેશ્વરી દેવી સ્વામી વિવેકાનંદનું પણ બાળપણનું મૂળ નામ કહો તો નરેન્દ્રનાથ દત્ત હતું ભાઈ શું હતું નરેન્દ્રનાથ દત્ત હતું રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો તેમજ તેઓ ક્યાં મંદિરના પૂજારી હતા તો બંગાળના હુગલી જિલ્લાના કામારપુર કામારપુકુર ગામ ખાતે ભાઈ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ પૂજારી હતા ભાઈ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ કોણ હતા તો ભાઈ પૂજારી હતા યાદ રાખજો ભાઈ સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા તો રામકૃષ્ણ પરમહંસભાઈ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા કોણ હતા ભાઈ રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ મિશન મઠ ની સ્થાપના કોણે કરી ક્યારે કરી અને ક્યાં કરી હતી તો સ્વામી વિવેકાનંદે સ્વામી વિવેકાનંદેભાઈ ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં બેલુર મુકામે ભાઈ સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં બેલુર મુકામેભાઈ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી રામકૃષ્ણ મિશન મઠ એ કયા સૂત્રનો અમલ કર્યો હતો તો જન સેવા એજ પ્રભુ સેવા જનસેવા એ જ પ્રભુ સેવા આ નિયમ આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો ભાઈ